જૈન મિત્રો શ્રી યુવા કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ અને મેથ મંત્રના એપિસોડ સોળમાં આપનું સ્વાગત છે એપિસોડ પંદરની અંદર છે એ આપણે ગુણાકારને અમુક ટ્રીકો શીખ્યા હતા પરંતુ એની લિમિટેશન હતી કે એ બધી સંખ્યાઓ સોની નજીક હોય ત્યારે જ લાગુ પડતું હતું આજે આપણે જે શીખવાના છીએ એ કોઈ પણ બે અંકની સંખ્યા હશે એના ગુણાકાર આપણે શીખવાના છીએ અને એ પણ એકદમ શોર્ટકટ સાથે બરાબર તો આપણે શરૂ કરીએ બે સંખ્યા હોય બરાબર બે અંકની કોઈ પણ બે સંખ્યા આપેલી હોય અને એના ગુણાકાર છે એ ઝડપથી આપણે કઈ રીતે કરી શકીએ તો પહેલી સંખ્યા તમે જોઈ શકો છત્રીસ ગુણ્યા એકસઠ બરાબર ધ્યાન આપજો મિત્રો તો એક એક્ઝામ્પલ છે આપણે એકદમ ધીમે ધીમે ઘણી રીતે એકદમ તમે તમને બરાબર સમજાય જાય તો સત્રીસ ગુણ્યા એકસઠ તો કોઈપણ બે અંકની જ્યારે સંખ્યા આપેલી હોય મિત્રો તો આપણે છે કુલ ત્રણ ભાગ પાડી દઉંશું ધ્યાન આપજો હું ત્રણ ભાગની અંદર વેચી દઉં છું બરાબર દરેક વખતે આવી લાઇનિંગ હું લખીશ નહીં તમે સમજશો બરાબર તો પહેલાં શું કરશું એકમ અંકોનો ગુણાકાર કરું તો છ એકા છ છ એકા છ ત્યારબાદ છે દશકના અંકનો ગુણાકાર કરું છ તેરીને અઢાર બરાબર તો બંને છેડા ઉપર મેં મૂકી દીધા એકમના છેડા ઉપર એકમના અંકોનો ગુણાકાર છ એકા છ મૂક્યા આ છેડા ઉપર દશકના અંકોનો ગુણાકાર છ તેરીને અઢાર મૂક્યા વચ્ચે શું મૂકીશ તો વચ્ચે હું ચોકડી ગુણાકાર કરીશ ત્રણ ગુણ્યા એક તો ત્રણ એકા ત્રણ અને આમ ગુણાકાર છ છત્રીસ બરાબર મિત્રો સમજો મારો આન્સર આવી ગયો કઈ રીતે તો છ ના છ બરાબર છત્રીસ ને ત્રણ ઓગણચાળીસ ઓગણચાળીસના નવ વધી આવી ત્રણે ત્રણ અહીંયા ઉમેરી દઉં અને અઢાર ને ત્રણ થઈ ગયા એકવીસ એટલે કે મારો આન્સર આવે બે હજાર એકસો ને સન્નું તો બધા મિત્રો એકદમ કમ્પ્લીટ આવડી ગયો બરાબર તો નેક્સ્ટ પ્રેક્ટિસ કરી એટલે એકદમ ક્લિયર થઈ જાય જરા આપજો બેતાલીસ ગુણ્યા ચોત્રીસ બરાબર તો પહેલો અંક છે મારો બેતાલીસ બીજી સંખ્યા છે મારી ચોત્રીસ તો પહેલાં હું ત્રણ ભાગની અંદર વેચી દઉં બરાબર તો ત્રણ ભાગની અંદર વેચું તો પહેલાં શું આવશે એકમના અંકનો ગોળાકાર ચાર બે ને આઠ ચાર તેરીને બાર વચ્ચે ચોકડી ગુણાકાર ચોકે સોકે સોળ ત્રણ બે છ બરાબર અને લખી નાખું તો આઠના આઠ સોળ ને છ બાવીસના બે વધી બે આવી ઉમેરી બાર વધતા બે થઈ ગયા ચૌદ તો મારો આન્સર આવે એક હજાર ચારસો અને બરાબર મિત્રો નેક્સ્ટ આગળ વધીએ બ્યાસી ગુણ્યા બરાબર એટી ટુ બ્યાસી ગુણ્યા ચલો હું ત્રણ ભાગની અંદર વહેંચી દઉં તો ત્રણ બે છ થઈ ગયા આઠ ચાર બત્રીસ થઈ ગયા ચોકડી ગુણાકાર કરું તો આઠ તેરી ચોવીસ ચાર બે આઠ હવે નીચે લખી નાખું તો છ ચોવીસ ને આઠ બત્રીસના બે વધે એવી ત્રણ બત્રીસ વત્તા ત્રણ એટલે મારો આન્સર આવે ત્રણ હજાર પાંચસો ને છવ્વીસ એટલે કોઈ પણ બે આંકડાનો ગુણાકાર કરવો હોય મિત્રો તો પાંચ સાત સેકન્ડથી વધારે સમય છે એ ક્યારે લાગવો જોઈએ અને એવું નથી કરો ઝીરો મૂકો એક અંક સાથે ગુણાકાર કરો ફરી વખત બીજા અંક સાથે ગુણાકાર કરો પી સરવાળો કરો એવી કોઈ પ્રોસેસ કરવાની જરૂર રહેતી નથી ઝડપથી તમે આન્સર આપી શકો બરાબર નેક્સ્ટ જો તો પંચ્યાસી ગુણ્યા અઠ્યોતેર તો પંચ્યાસી અઠ્યોતેર બરાબર ત્રણ ભાગની અંદર ડિવાઈડ કરી દો પહેલા શું મૂકીશું તો કે આઠ પંચાને ચાલીસ બરાબર આઠ સત્તાને છપ્પન વચ્ચે આઠ આઠ ચોસઠ સાત પંચાને પાંત્રીસ બરાબર જણાવજો મિત્રો તો અહીંયાથી હું એક જ ડિજિટ લઈશ તો ચાલીસના ઝીરો લઈશ વધી ચાર ઉમેરીશ અહીંયા લખી રાખીશ બરાબર ચાલીસના ઝીરો વધી ચાર એમાં એડ કરી દઈશ પાંચ ચાર નવ નવ ચાર તેરનો તગડો વધી એક બરાબર જણાવજો મિત્રો પાંચને ચાર નવ નવ ને ચાર તેર તેરના ત્રણ વધતી લખી એક હવે ગુણાકાર છ વત્તા ત્રણ નવ નવને એક થઈ ગયા દસ એ દસ અહીંયા હું ઉમેરી દઈશ કારણ કે અહીંયા આ સ્થાન ઉપરથી હું માત્ર એક જ ડિજિટ લઈશ અહીંયા જે કાંઈ ટોટલ થશે એમાંથી પણ હું એક જ ડિજિટ લઈશ બરાબર જે મેં લઈ લીધો અને આ દસ જે હતા છ ત્રણ નવને એક દસ અહીંયા એડ કરું તો છપ્પન વધતા દસ થઈ ગયા સાસઠ એટલે મારો આન્સર આવ્યો મિત્રો બરાબર જ્યાં આપો છ હજાર સત્સો ત્રીસ બરાબર ફરી વખત સમજાઈ દો આઠ પંચા ને ચાલીસ આઠ આઠ ચોંસઠ હાથ પંચા પાંત્રીસ અને આઠ સત્તર છપ્પન બરાબર તો ચાલીસમાંથી મેં અહીંયા ઝીરો લીધા વધી આવી ચાર ઉમેરી તો ચાર ને પાંચ નવ નવ ને ચાર તેરના ત્રણ વધી આવી એક પણ આ વચ્ચેની કોલમમાંથી મારે એક જ ડિજિટ લેવાનો હતો ત્રણ જે મેં એ લઈ લીધો તો હવે મારી પાછળ છ ને ત્રણ નવ ને એક દસ જે દસ છે એ મેં એડ કર્યા તો છપ્પન વધતા દસ મારો આન્સર થઈ ગયો છ હજાર છસો ત્રીસ બરાબર તો પહેલી બંને કોલમ હતી એમાંથી હું સિંગલ સિંગલ ડિજિટ લઈશ અને જે વચ્ચે એ સેલી કોલમની અંદર હું લખી નાખશ બરાબર હજી હવે પ્રેક્ટિસ કરીએ આપણે તો અડસઠ ગુણ્યા છ સાત છક બેતાલીસ અને ચોકડી ગુણકાર છ છત્રીસ સાત અઠા છપ્પન બરાબર તો આમાં અડતાલીસ માંથી માત્ર આઠ લાર અહીંયા એડ કરી દઈશ હું તો સંચાર દસ ને સોળના છ વધી એક કરીશ બરાબર આમાંથી એક ડિજિટમાં લઈ લીધો છ તો પાંચ ને ત્રણ આઠ ને એક નવ જાય એડ કરી દઈશ બેતાલીસ વત્તા નવ બેતાલીસ વત્તા દસ કરો તો બાવન થાય પણ નવ છે એટલે કેટલા થાય એકાવન થાય તો બેતાલીસ વત્તા નવ એટલે એકાવન મારો આન્સર આવે પાંચ હજાર એકસો ને અડસઠ બરાબર તો યાદ રાખજો મિત્રો આ બંને કોલમમાંથી તમે શું કરજો તો સિંગલ સિંગલ ડિજિટ છે એ માત્ર લેવાનું છે જ્યારે સેલની કોલમમાંથી જેટલા સરવાળો આવતો હોય એ બધો જ સરવાળો તમારે લેવાનો રહેશે બરાબર તો આ હતી આપણે ટ્રીક વન કે જેની અંદર તમે કોઈપણ બે અંકની સંખ્યા લઈ અને એનો ગુણાકાર કરતા હતા હવે ટ્રીક બે તરફ જવું છે એમાં જ ધ્યાન આપજો કે એની એ સંખ્યાનો તેની સાથે ફરી વખત ગુણાકાર છે એટલે સિમ્પલ હું કહી શકું તો એવું કહી શકાય કે મારી પાસે બ્યાસીનો વર્ગ પૂછવામાં આવ્યો છે બરાબર કોઈ પણ સંખ્યાનો વર્ગ પૂછવામાં આવે મતલબ કે જે સંખ્યા હોય તેનો તે જ સંખ્યા સાથે છે એ તમને ગુણાકાર પૂછવામાં આવે તો મિત્રો એકદમ સરળથી જામજો આપણને પૂછવામાં આવે બ્યાસીનો વર્ગ બ્યાસી ગુણ્યા બ્યાસી એટલે શું થાય તો કે બ્યાસીનો વર્ગ તો તમારે કંઈ કરવાનો નથી જરાજો બેનો વર્ગ કરી નાખો કેટલા થાય મિત્રો ચાર બેનો વર્ગ થાય ચાર તો આ જે દેખાય છે ગુણાકાર આઠ ગુણ્યા બે સોળ જે અંકો દેખાય છે આઠ ગુણ્યા બે સોળ અને બે વખત છે તો આઠ બે સોળ ને સોળ બે ને બત્રીસ પણ ધ્યાન આપજો મિત્રો એક ડિજિટ મૂકી અને પછી આપણે બત્રીસ લખીશું બરાબર તો પહેલાં મેં શું કર્યું એકમના અંકનો વર્ક કર્યો તો બે બે ચાર થઈ ગયા આઠ ગુણ્યા બે સોળ અને એનો વર્ગ છે મતલબ બે વખત છે તો આઠ બે સોળ અને સોળ બે બત્રીસ બરાબર તો બત્રીસ છે પણ અહીંયાથી એક ડિજિટ છોડી અને હું લખીશ તો બત્રીસ અને હવે છે એ આઠનો વર્ગ મૂકીશ પણ એક ડિજિટ છોડીને એટલે અહીંયા એક ડિજિટ છોડી અને લખી નાખું આઠનો વર્ગ ચોસઠ અને એમનો લખી નાખું ટોટલ મળી તો ચાર આ કોલમ ઝીરો વધતા બે એટલે બે ચાર ને ત્રણ થઈ ગયા સાત અને ના છ તો મારો આન્સર આવે છ હજાર સાતસો અને ચોવીસ બરાબર હજી પ્રેક્ટિસ કરીએ ધ્યાન આપીએ સડસઠ ગુણ્યા સડસઠ તો પહેલાં કરીશું સાતનો વર્ગ તો સાતનો વર્ગ થશે ઓગણપચાસ એક ડિજિટ આપણે છોડી દઈશું જે લખશું તેમાં પછી સાત ગુણ્યા છ સાત બેતાલીસ બેતાલીસના ડબલ કરો બેતાલીસના ડબલ થશે ચોર્યાસી તો ચોર્યાસી લખ્યા હજી એક ડિજિટ છોડી દઈશું ને છનો વર્ગ લખશું તો છનો વર્ગ થાય મિત્રો સતત્રીસ ટોટલ મારી જો નવ ચાર ચાર આઠ આઠ છ ચૌદના ચાર વધી એક ને એક થઈ ગયા ચાર એટલે મારો આન્સર આવે ચાર હજાર બરાબર નેક્સ્ટ પ્રેક્ટિસ કરો ઓગણચાળીસ ગુણ્યા ઓગણચાળીસ તમે લખશો કે નવનો વર્ગ કેટલો નવનો વર્ગ એક્યાસી બરાબર ત્રણ નવ સત્યાવીસ ત્રણ નવ સત્યાવીસ સત્યાવીસના ડબલ તો કે ચોપ્પન એક ડિજિટ છે એ છોડવાનું ભૂલાય નહીં અને ત્રણનો વર્ગ કેટલો તો કે નવ ત્રણનો વર્ગ છે નવ બરાબર બધી જગ્યાએ જુઓ આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક ડિજિટ છે એ છોડતા ગયા બરાબર તો ટોટલ મારીએ તો એક આઠને ચાર બારના બે વધી એક નવ ને એક દસને પાંચ પંદર એટલે મારો આન્સર આવે એક હજાર પાંચસો અને એકવીસ બરાબર બધા મિત્રો છે બરાબર આવડી જવો જોઈએ ઝડપથી પ્રેક્ટિસ કરો તોતેર ગુણ્યા શું કરશો તો ત્રણનો વર્ગ લખશો તમે નવ ત્રણનો વર્ગ નવ હવે નવની નીચે આપણે કંઈ લખવાનું નથી સાત તેરી એકવીસ એકવીસના ડબલ બેતાલીસ તો લખી નાખીએ આપણે બેતાલીસ હવે બેની નીચે આપણે કંઈ લખવાનું નથી અને સાતનો વર્ગ લખશો આપણે ઓગણપચાસ બરાબર સાતનો વર્ગ ઓગણપચાસ ચલો ટોટલ મારો તો થઈ ગયા નવ બે ચાર તેર તેરના ત્રણ વધી એક ચારને એક થઈ ગયા પાંચ એટલે મારો આન્સર આવે પાંચ હજાર ત્રણસો અને ઓગણત્રીસ બરાબર તો બધા મિત્રો છે એ વ્યવસ્થિત રીતે બે અંકોની કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર આપણે આવડી જવો જોઈએ પછી તેની જે સંખ્યા સાથે ગુણાકાર હોય અથવા તો બે અલગ અલગ સંખ્યા હોય બરાબર આવી જ છે એ પ્રેક્ટિસ માટે આજે જ યુવા કરિયા એકેડેમી યુટ્યુબ ચેનલ છે એ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવનારી પરીક્ષા માટે ગણિતની ભરપૂર પ્રેક્ટિસ કરવા માટે છે એ આજે બુક તમારા નજીકના બુક સ્ટોર પરથી બુક લો એનું નામ છે ગણિત જ્ઞાન મેચ ફોર ઓલ બોલ વધુ માહિતી માટે છે એ અમારી એકેડેમીનો સંપર્ક નંબર છે નેવું સોળ એંશી એંશી અઢાર અથવા તો નેવું સોળ એસી એંશી ત્યાંશી ઉપર છે એ તમે કોલ કરો સાથે અમારી યુવા કરિયર એકેડેમીની જે એપ્લિકેશન છે બરાબર એ તમારા મોબાઈલ ફોનની અંદર ઇન્સ્ટોલ કરો અને એમાં મૂકેલા ડેમો વિડીયો છે એ તમે જોઈ શકો બરાબર જય હિન્દ જય ભારત